નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે ગયા પીરિયડમાં સરવાળાના દાખલાનું લેસન આપ્યું હતું, નોટ અને ચોપડીમાં. તો દરેક વિદ્યાર્થી મિત્ર એ કરી નાખ્યું હશે, ખરું ને? તો હવે આ પીરિયડમાં આપણે પરીક્ષા લક્ષી થોડા દાખલા શીખીશું, જે તમારે પરીક્ષામાં પૂછાય છે, બરાબર ને સરવાળાના? તો ચલો જોઈએ. તમારે તમારી નોટબુકમાં આગળનું લેસન પૂર્ણ થઈ ગયું હશે તો મારી સાથે તમે પણ ગણજો, એટલે તમને આવડી જાય, બરાબર ને? તો અહીંયા જુઓ, તમે સરવાળા કરતા હતા ત્યારે બે સંખ્યા આપેલી હોય અને તમે જવાબ લખતા હતા, ખરું ને? પરંતુ અહીંયા આગળ જવાબ આપેલો હશે અને ઉપર એક ખાનું ખાલી આપ્યું હશે, તો એ ખાલી ખાનામાં આપણે ખૂટતી જે સંખ્યા હોય એ લખવાની છે, બરાબર ને? તો આ થોડું તમને નવું લાગશે, બરાબર ને? કારણ કે સરવાળા તો આપણે સળંગ સળંગ ગણતા હતા અત્યાર સુધી. તો તમે મારી સાથે પેન્સિલ અને નોટ લઈ અને આ રીતે લખી નાખો સરવાળા, અને સૂચના આપી દો ચોરસમાં સાચો અંક લખો, બરાબર ને? તો દરેક વિદ્યાર્થી મિત્રએ સૂચના લખી નાખી હશે, બરાબર ને? પછી જુઓ પહેલો દાખલો, સાત પછી ખાનું ખાલી છે અને જવાબ આપ્યો છે આઠ. શું આપ્યું છે જવાબમાં? આઠ. તો આપણે જે નાની સંખ્યા હોય, જવાબ નાની સંખ્યા જોવાની છે અને પછી આપણે આંગળીથી અથવા તો અંક બોલવાના છે એકથી નવ સુધીના, બરાબર ને? તો સાત, સાતમાં કેટલા ઉમેરીએ તો આઠ આવે? તો સાત પછી સાતને એક, આઠ. આપણે એકડા શીખીએ છીએ ને, એક ને એક બે, બે ને એક ત્રણ, ત્રણ ને એક ચાર, ચાર ને એક પાંચ, પાંચ ને એક છ, છ ને એક સાત. તો સાત ને એક એટલે કેટલો જવાબ આવશે? આઠ. સાતમાં એક ઉમેરીશું તો જવાબ મળશે આઠ. તો અહીંયા ખાનામાં, ખાલી ખાનામાં કેટલા મૂકવાના રહેશે? એક. આગળ બીજો દાખલો જો, ત્રણ આપેલા છે, ઉપર ખાનું ખાલી છે અને જવાબમાં કેટલા આપ્યા છે? નવ. તો ત્રણ પછીની અંકો આપણે બોલીશું, તો તમે મારી સાથે બોલજો ત્રણ પછી, તો કેટલા આવશે? ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. કેટલા આવ્યા? નવ. તો કેટલા ત્રણ પછી કેટલા આવ્યા તો ગણશો? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. તો ત્રણમાં છ ઉમેરીશું તો જવાબ મળશે નવ. તો અહીંયા લખીશું આપણે નવ વડે નવ. તો આગળ પાંચ આપ્યા છે નાની સંખ્યા અને જવાબ આપ્યો છે સાત. તો પાંચ પછી બોલીએ આપણે, પાંચ પછી છ અને સાત. જવાબ આવે ત્યાં અટકી જવાનું, નીચેનો જવાબ આવે ત્યાં આપણે અટકી જવાનું. તો પાંચ પછી સાત, આઠ. તો કેટલા બેટા થયા? પાંચ પછી છ અને સાત, બરાબર ને? તો બે ઉમેરીએ પાંચમાં, બે વેઢા લખીએ એટલે જવાબ મળી જાય સાત. તો આ રીતે તમારે અંક બોલતું જવાનું અને ખૂટતા અંક લખતું જવાનું, એટલે તમને તમારો સરવાળાનો જવાબ મળી જશે, જે તમારે પરીક્ષામાં પૂછાય છે. આગળ દાખલો અહીંયા જુઓ, એક એક લખ્યો છે અને જવાબમાં લખ્યા છે બે. તો આપણે એક આપ્યો છે તો એક પછી એક, એક પછી એક ઉમેરીએ તો બે. તો જવાબમાં આવશે એક. કેટલું બેઠું થયું? એક ઓછે અને એક ઉમેરીએ એટલે એક ને એક બે. તો મળી ગયા બે જવાબ અહીંયા, સરસ. ચલો, તો આઠ આપ્યા છે એક ખાનામાં અને જવાબ આપ્યો છે નવ. તો નવ આવે ત્યાં સુધી આપણે અંક બોલીએ આઠ પછી. તો આઠ ને એક નવ. તો આઠમાં એક ઉમેરીશું તો જવાબ મળશે નવ. પડે છે ને સમજણ વિદ્યાર્થી મિત્રો? આપણે અંક બોલતું જવાનું અને ખૂટતા અંક, ખૂટતી સંખ્યા કે અંક લખતું જવાનું, બરાબર ને? જે અંક આપ્યો હોય ત્યાંથી પછીની અંક શરૂ કરવાનો, નાના અંકથી નીચેનો અંક શરૂ કરવાનો, અને જવાબ વાળો અંક આવે ત્યાં આપણે અટકી જવાનું, એટલે જેટલા વેઢા થાય એ આપણો જવાબ. પડી ને સમજણ? ચલો આગળ, અહીંયા ચાર આપ્યા છે અને જવાબ કેટલા છે? આઠ. તો અહીંયા એવી સંખ્યા મૂકવાની કે એનો જવાબ આઠ થઈ જાય. તો ચાર પછી પાંચ, છ,
સાત આઠ. આઠના જવાબે આપણે અટકી ગયા ને, તો કેટલા બેટા એ આઠ થયા હતા? તો ગણજો મારી સાથે હો, એક બે ત્રણ અને ચાર. તો અહીંયા કેટલા મૂકીશું? ચાર વત્તા ચાર એટલે મળી જાય જવાબ આઠ. બરાબર ને? હવે અહીંયા આગળ જુઓ, પાંચનો અંક આપેલો છે અને જવાબ આપ્યો છે છ. તો પાંચ પછી કેટલા અંકે છ થશે? તો પાંચ ને એક છ, તો એક જ આવશે. બરાબર ને? આગળ જુઓ, અહીંયા આગળ જવાબ આઠ આપ્યો છે અને અંક આપ્યો છે ઉપર ત્રણ. તો ત્રણ પછી આપણે આઠ આવે ત્યાં સુધી અંકો બોલીશું. તો ત્રણ પછી ચાર પાંચ છ સાત અને આઠ. તો કેટલા થયા આપણે વેઢા ગણો? તો એક બે ત્રણ ચાર પાંચ. કેટલા થયા? પાંચ. તો ખાલી ચોરસમાં આપણે લખીશું પાંચ. પાંચ વત્તા ત્રણ કેટલા થશે? આઠ. આગળ અહીંયા આગળ જવાબ ચાર આપ્યો છે અને ઉપર બે આપ્યા છે, તો ખાલી ખાનામાં કેટલા અંક આવશે? તો બે પછી બોલજો મારી સાથે ત્રણ અને ચાર. ચાર જવાબે આપણે અટકી ગયા, તો કેટલા વેઢા થયા? એક અને બે. તો ખાલી બોક્સમાં લખીશું આપણે બગડે બે. હવે જુઓ આગળ, પાંચ આપ્યા છે અને જવાબમાં કેટલા આપ્યા છે? નવ. તો પાંચ પછી અંક બોલીશું આપણે છ સાત આઠ અને નવ. નવ આવે એટલે આપણે અટકી જવાનું. તો કેટલા વેઢા થયા? એક બે ત્રણ અને ચાર. તો અહીંયા બોક્સમાં લખીશું આપણે ચગડે ચાર. ખબર પડે છે ને વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ, ત્રણનો અંક આપ્યો છે અને જવાબમાં આપ્યા છે સાત. તો ત્રણ પછી આપણે સાતનો અંક આવે ત્યાં સુધી આપણે વેઢા ગણીશું. બરાબર ને? તો ત્રણ પછી ચાર પાંચ છ અને સાત. સાતનો જવાબ આવ્યો એટલે આપણે અટકી જવાનું. અને પછી કેટલા વેઢા ગણાયા હતા એ ગણવાના. તો એક બે ત્રણ અને ચાર. પડે છે ને સમજણ વિદ્યાર્થી મિત્રો? તો ત્રણમાં કેટલા ઉમેરવા પડશે? ચાર. તો જવાબ મળશે આપણને સાત. બરાબર ને? હવે જુઓ, જવાબમાં નવ આપ્યા છે અને ઉપર બે છે. તો બેથી આપણે બેની આગળ ત્રણથી ગણવાનું અને નવ જવાબ આવે, નવ અંક આવે ત્યાં આપણે અટકી જવાનું. તો ગણીએ, બે પછી ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. અટકી ગયા? તો કેટલા વેઢા થયા મારી સાથે ગણજો હો. એક બે ત્રણ ચાર પાંચ છ સાત. તો બેમાં સાત ઉમેરીશું તો જવાબ મળશે નવ. પડીને ખબર વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ, અહીંયા આગળ ત્રણ આપેલા છે. તો ત્રણ પછી ચાર અને પાંચ. જવાબ પાંચ છે, તો પાંચે આપણે અટકી ગયા. તો કેટલા વેઢા થયા? બગડે બે. કેટલા થયા? બગડે બે. આગળ, અહીંયા આગળ પાંચ છે ઉપર અને જવાબ પણ પાંચ છે. તો પાંચમાં કઈ સંખ્યા ઉમેરીએ તો જવાબ પાંચ આવે? તો પાંચમાં શૂન્ય ઉમેરીએ તો સંખ્યાનો જે સંખ્યા હોય, જે અંક, એનો એ જ જવાબ આવે, કારણ કે શૂન્યની કોઈ કિંમત હોતી નથી. તો પાંચ જવાબ લાવવા માટે પાંચમાં શૂન્ય ઉમેરવું પડે. તો બોક્સમાં લખી નાખીએ આપણે શૂન્ય. લખાઈ ગયું દરેકને? ચલો આગળ, ઉપર છ આપ્યા છે અને જવાબ આપ્યો છે સાત. તો આપણે અંક બોલીએ છ પછી સાત, તો એક જ અંક થાય. તો અહીંયા બોક્સમાં શું લખીશું? એકડે એક. શું લખીશું? એકડે એક. આગળ જુઓ, અહીંયા આપ્યું છે તમને જવાબમાં ત્રણ અને સપર સંખ્યા આપી છે બે. તો વચ્ચે ખાનું ખાલી છે, તો એમાં આપણે શું લખીશું? ખૂટતો અંક લખીશું. તો બે પછી બે ને એક ત્રણ. તો કેટલો વેઢું આવ્યું? એક જ. તો બેમાં એક ઉમેરીએ તો જવાબ મળે ત્રણ. એટલે આપણે આ બંને ઉપરવાળા સંખ્યાનો સરવાળો જવાબ જેટલો થવો જોઈએ. બરાબર ને? ચલો આગળ, હવે ઉપર નવ લખ્યા છે વત્તા ખાનામાં ખાલી છે અને જવાબ છે નવ. તો નવનો નવ જવાબ લાવવો હોય
તો ખાલી ખાનામાં આપણે શૂન્ય લખવું પડે, બરાબર ને? નવ નવ આપ્યા છે અને જવાબ આપણે નવ લાવવાના છે, બરાબર ને? તો આપણે કઈ એક શૂન્ય એક જ એવી સંખ્યા છે જેને કોઈ પણ સંખ્યામાં ઉમેરતા જવાબ પોતે સંખ્યા આવે છે, બરાબર ને? આગળ આપણે શીખી ગયા ને, તો નવમાં શૂન્ય ઉમેરીએ તો જવાબ નવના નવ મળે. હવે આગળ ઉપર બોક્સ ખાલી છે, નાનો અંક બે છે અને જવાબ છ છે, તો આપણે બે પછી છ આવે ત્યાં સુધી વેઢા ગણીએ. તો બે પછી ત્રણ, ચાર, પાંચ અને છ, તો કેટલા વેઢા થયા? એક, બે, ત્રણ અને ચાર. તો બેમાં ચાર ઉમેરીશું તો જવાબ મળશે છ. તો બોક્સમાં કઈ સંખ્યા આવશે? ચોગડે ચાર. આગળ હવે ચાર, તો અહીંયા તમે બે ખાના ખાલી છે તો તમે એક અને ત્રણ પણ લખી શકો છો. ત્રણને એક પણ ચાર થાય, બેને બે પણ ચાર થાય, બરાબર ને? તો આપણે અહીંયા આગળ લખીશું બે અને બે, બે વત્તા બે ચાર થાય. તમે અહીંયા આગળ એક વત્તા ત્રણ કરો તો પણ જવાબ ત્રણ ચાર થાય છે. તમે જે ભાગ પડતો હોય પણ જવાબ આપણે નીચેની સંખ્યા જેટલો આવવો જોઈએ, બંનેનો સરવાળો, એ રીતે તમારે અંક લખવાના છે, બરાબર ને? તમે ત્રણ અને બે ના લખી શકો કારણ કે ત્રણને બે પાંચ થાય, બરાબર ને? તો ચારના તમે બે જવાબ લખી શકો, બે વત્તા બે અથવા એક વત્તા ત્રણ, બરાબર ને? ચલો અહીંયા આગળ આઠ છે, તો આઠના તમે ચાર વત્તા ચાર લખી શકો, બે વત્તા છ લખી શકો, પાંચ વત્તા ત્રણ લખી શકો, ત્રણ વત્તા પાંચ લખી શકો, બરાબર ને? તો અહીંયા તમે લખી નાખજો ચાર વત્તા ચાર, કેટલો જવાબ આવશે? આઠ. અથવા આઠ અને અહીંયા શૂન્ય લખી નાખો તો પણ જવાબ આઠ આવે. તો આ બે ખાના ખાલી હોય તો તમે કોઈ પણ જવાબ લખી શકો છો, જે જેનો સરવાળો આઠ થવો જોઈએ, નીચે જવાબ આપ્યો હોય એટલો સરવાળો થવો જોઈએ. તો તમે કોઈ એ રીતે તમે અંક લખી શકો છો. આગળ જુઓ, અહીંયા આગળ પહેલા આપણે શીખ્યા ને ઊભા સરવાળા શીખ્યા, આ છે આડા સરવાળા, બરાબર ને? તો અહીંયા આગળ જુઓ, પાંચ વત્તા ખાનું ખાલી છે અને જવાબ પાંચ છે, બરાબર ને? તો કઈ સંખ્યા ઉમેરીશું તો પાંચના પાંચ મળશે? તો અહીંયા આગળ આપણે શૂન ઉમેરીશું તો મળશે પાંચના પાંચ, બરાબર ને? આગળ એક વત્તા ખાલી ખાનું છે બરાબર જવાબ આપ્યો છે નવ. તો એક પછી આપણે નવ આવે ત્યાં સુધી અંકો બોલીએ. તો એક પછી બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. કેટલા છે? નવ જવાબ. તો નવ સુધી આ અંક બોલવાના એક રહેશે. તો એક પછી બે થી ગણા ને આપણે, તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. તો આપણે એકમાં આઠ ઉમેરીશું તો આપણને જવાબ મળશે નવ. તો બોક્સમાં લખી નાખીશું આઠ, એટલે આપણને જવાબ મળી જાય નવ, બરાબર ને? અહીંયા ખાનું ખાલી છે વત્તા ચાર બરાબર સાત, સાત જવાબ આપ્યો છે. તો આપણે ચાર પછી સાત અંક આવે ત્યાં સુધી વેઢા ગણવાના. તો ચાર પછી પાંચ, છ અને સાત, તો કેટલા વેઢા થયા? એક, બે અને ત્રણ. તો આ છે આપણો જવાબ, ત્રણે આપણો જવાબ છે, ત્રણ વત્તા ચાર એટલે જવાબ મળે સાત. આગળ બે છે વત્તા ખાની ખાનું ખાલી છે બરાબર જવાબ છે ચાર, બરાબર ને? તો બે પછી પછીનો અંક બોલીએ ત્રણ અને ચાર, ચાર જવાબ છે ત્યાં સુધી આપણે અટકી જવાનું, બરાબર ને? પછી કેટલા વેઢા થયા એ ગણવાનું. તો એક, બે, તો બેમાં બે ઉમેરીશું એટલે જવાબ મળશે ચાર. આગળ બોક્સ ખાલી છે વત્તા ચાર છે બરાબર એક છે, પાંચ છે, બરાબર ને?
ચાર ને એક પાંચ, આપણે અંક બોલતા જાય જાય છે ને, ચાર પછી તરત એક ઉમેરીએ એટલે શું મળી જશે આપણને, પાંચડે પાંચ. તો એક વત્તા ચાર બરાબર પાંચ. ચલો, શૂન્ય વત્તા ખાલી ખાનું છે વત્તા ત્રણ છે, તો કોઈ જે સંખ્યા પોતે છે એમાં શૂન્ય ઉમેરીએ તો જવાબ એ મળે. તો આપણે અહીંયા સંખ્યા પોતે લખવી પડે, બરાબર ને? તો સંખ્યામાં શૂન્ય ઉમેરીએ તો જવાબ જે સંખ્યા પોતે છે એ જ આવે, બરાબર ને? તો ખાલી ખાનામાં આપણે આ પાછળ જે જવાબ છે એ જ લખવાનો છે, પણ ક્યારે? જ્યારે શૂન્ય આપેલું હોય આગળ ત્યારે, બરાબર ને? ચલો આગળ, ખાલી ખાનું છે વત્તા ત્રણ છે બરાબર ચાર. તો ત્રણ ને એક ચાર, તો ત્રણમાં એક ઉમેરીએ તો જવાબ મળે ચાર, જે આપણને અંક બોલતા બોલતા સહેલાઈથી જ ખબર પડી જાય, બરાબર ને? જુઓ, હવે અહીંયા બે ખાના ખાલી છે અને જવાબમાં નવ છે, બરાબર? તો અહીંયા બે ખાનામાં તમે ચાર વત્તા પાંચ બરાબર નવ થાય, પાંચ વત્તા ચાર બરાબર નવ થાય, એક વત્તા આઠ બરાબર નવ થાય, શૂન્ય વત્તા નવ બરાબર પણ નવ થાય, બરાબર ને? છ વત્તા ત્રણ બરાબર પણ નવ થાય, સાત વત્તા બે બરાબર પણ નવ થાય. બે ખાના ખાલી આપ્યા હોય ત્યારે એવી સંખ્યા મૂકવાની કે બે સંખ્યાનો સરવાળો કરીએ તો જવાબ આપણને નવ મળી રહે. તો અહીંયા આપણે ચાર વત્તા પાંચ લખીશું, તો ચાર વત્તા પાંચ કેટલા થશે? નવ. બે ખાના ખાલી હોય તો ઘણા બધા જવાબ મળે, પણ એ જવાબનો સરવાળો, એ સંખ્યાનો સરવાળો આપણી જે પાછળની સંખ્યા છે એના જેટલો જ થવો જોઈએ. એટલે કોઈ પણ સંખ્યા ન લખી શકાય, પહેલાં વિચારવાનું કે આ બંને સંખ્યા લખીએ છીએ એ ભેગી કરતાં આપણને જવાબ જેટલી મળે છે પછી જે સંખ્યા લખી શકો છો, બરાબર ને? અહીંયા શૂન્ય વત્તા નવ લખી શકો, આઠ, એક વત્તા આઠ લખી શકો, બે વત્તા સાત લખી શકો, ત્રણ વત્તા છ લખી શકો, ચાર વત્તા ચાર લખી શકો, ચાર વત્તા પાંચ લખી શકો, બરાબર ને? પણ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? જવાબ પાછળ આપ્યો છે એટલો જ થવો જોઈએ. સમજણ પડી ને વિદ્યાર્થી મિત્રો? તો આવા દાખલા તમારે પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર ને? તો તમે દરેક વિદ્યાર્થી મિત્રો મારી સાથે દાખલા ગણ્યા જ હશે તમારી નોટબુકમાં, બરાબર ને? પણ જે વિદ્યાર્થી મિત્રો એ ન ગણ્યા હોય એ મેં તમને સમજાવ્યું પણ છે અને ચોપડામાં ગણાવ્યું પણ છે, બરાબર ને? તો તમારે આ વિડીયો જોઈ તમારા નોટબુકમાં સારા અક્ષરે લખી નાખવાના દાખલા, બરાબર ને? કારણ કે આ દાખલા તમારી ચોપડીમાં નથી, તો તમારે આ વિડીયો જોવાનું અને જે મેં નોટબુકમાં લખ્યું છે એ પ્રમાણે તમારે નોટબુકમાં આગળનું પણ કમ્પ્લીટ કરવાનું અને આ પરીક્ષાલક્ષી દાખલા શીખવાડ્યા છે એ પણ તમારે કમ્પ્લીટ કરવાના રહેશે. આવજો, આવતા પીરિયડમાં નવા ચેપ્ટર સાથે ફરી મળીશું. સરવાળા ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે.